संधान ऑल गुजरात इंटीग्रेटेड क्लासरूम सैटेलाइट ना माध्यम थी जोड़ती कड़ी एटले संधान। नमस्कार मित्रों, नवा महीनानी एटले के मार्च महीनानी आ पहला दिवसे खुशनुमा सवारे आ गुजरात सरकार ना अभियान अंतर्गत बाइसेक द्वारा प्रसारित व्याख्यान श्रेणी में आंकड़ाशास्त्र विषयना पार्ट CPM ना व्याख्यान में आप सौनु हार्दिक स्वागत है। हूँ अध्यापक नीरव बी शाह अने मारी साथे छे प्रोफेसर नीताबेन एम मंडलिया। नमस्कार। जो लोकमान्य कॉलेज में छेल्ला 15-1 वर्षथी अध्यापक तरीके सेवाओं आपी रह्या छे। मित्रों, गई वक्त आपणे शुरुआत करी थी पार्ट CPM नी, जेमा पार्ट CPM नी सैद्धांतिक समझूती अने एना केटलाक पदों अंगे आपणे चर्चा करेली अने एना व्यवहारिक उपयोग नी पण थोड़ीक शुरुआत करी थी एकाद उदाहरण द्वारा। हवे एमा आपणे आगळ वधीए। एमा छेल्ले आपणे वात करेली मित्रों के कोई पण योजना में जे प्रवृत्तिओ आवे ए प्रवृत्तिओ ना शुरू થવા માટેના અને પૂર્ણ થવા માટેના વહેલામાં વહેલા અને મોડામાં મોડા આ સમયની ગણતરી પણ આપણે કરવી જોઈએ। એ શા માટે કરવી જોઈએ મિત્રો? જો એ ન કરીએ તો આખી યોજના, આપણો આ જે ચેપ્ટરનું જે ટાઇટલ છે એના પર ફરી એકવાર ધ્યાન આપો કે યોજના મૂલ્યાંકન અને પુનરાવલોકન પદ્ધતિ। પુનરાવલોકન એટલે તમે જે તે પ્રવૃત્તિ દરમિયાન જો એનું અવલોકન ન કરતા રહો તો કદાચ એવું બને કે તમારો જે પૂર્ણ કુલ સમય, કટોકટી પૂર્ણ માર્ગ ઉપરનો જે કુલ સમય છે એ સમયમાં તમારી યોજના પૂર્ણ ન પણ થાય। એટલે એમાં બહુ ખલેલ ન પડે, વિલંબ ન થાય એના માટે આપણે આ દરેક પ્રવૃત્તિ માટે વહેલામાં વહેલા પૂર્ણ થવાનો, શરૂ થવાનો અને મોડામાં મોડા શરૂ થવાના, પૂર્ણ થવાના સમયની ગણતરી કરવી પડે। તો એના માટેની થોડી એક ફરી એકવાર ચર્ચા કરી લઈએ। ESTE આપ ટેલિટોપ પર જોઈ શકો છો મિત્રો, ટેલિટોપ પર જોઈ શકો છો કે ESTE એટલે કે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, એટલે કે પ્રવૃત્તિ શરૂ થવા માટેનો વહેલામાં વહેલો સમય। કે આખી યોજનામાં ઘણી બધી પ્રવૃત્તિ છે પણ કોઈ પણ પ્રવૃત્તિ એ એની અગાઉની બધી જ પુરોગામી પ્રવૃત્તિ પૂર્ણ થાય એ પછી એ શરૂ થઈ શકે। એટલે કોઈપણ પ્રવૃત્તિ માટે શરૂ થવા માટેનો વહેલામાં વહેલો સમય એટલે અગાઉની બધી જ પ્રવૃત્તિઓને પૂર્ણ થવા માટેનો સમય એ પછી આ શરૂ થઈ શકે। ઓકે, એ પછી EFT એટલે કે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, પ્રવૃત્તિ પૂર્ણ થવા માટેનો વહેલામાં વહેલો સમય। હવે એ કેવી રીતે ગણાય મિત્રો? તો પ્રવૃત્તિ શરૂ થવા માટેનો વહેલામાં વહેલો સમય ESTE, એમાં પ્રવૃત્તિ માટેનો જે સમય છે T, એ T તમે ઉમેરી દો એટલે તમને શું મળશે? EFT આપ PPTમાં જોઈ શકો છો, એનું સૂત્ર લખેલું છે। EFT એટલે કે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, EFT બરાબર ESTE વત્તા એક્ટિવિટી ટાઈમ એટલે કે પ્રવૃત્તિ માટેનો સમય। ત્યારબાદ LST, ટેલિટોપ પર જોઈ શકો છો કે LST બરાબર લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ એટલે કે પ્રવૃત્તિ શરૂ થવા માટેનો મોડામાં મોડો સમય। લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ પ્રવૃત્તિ શરૂ થવા માટેનો મોડામાં મોડો સમય, એટલે મોડામાં મોડી કેટલી આપણે પ્રવૃત્તિ શરૂ કરી શકીએ કે જેથી યોજનાના કુલ સમયમાં કોઈ વિલંબ ન થાય એના માટેનો સમય એટલે LST। અને ત્યારબાદ એ LST માં એક્ટિવિટી ટાઈમ ઉમેરો એટલે તમને લેટેસ્ટ ફિનિશ ટાઈમ એટલે કે પ્રવૃત્તિ પૂર્ણ થવા માટેનો મોડામાં મોડો સમય તમને મળશે, લેટેસ્ટ ફિનિશ ટાઈમ। અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેવી રીતે મેળવશો? તો એ તમે જોઈ શકો છો PPTમાં LFT બરાબર લેટેસ્ટ ફિનિશ ટાઈમ બરાબર LST વત્તા એક્ટિવિટી ટાઈમ એટલે કે પ્રવૃત્તિ માટેનો સમય। હવે આ પ્રવૃત્તિ વહેલામાં વહેલી શરૂ થઈ શકે, મોડામાં મોડી પણ શરૂ થઈ શકે,
તો આ બે વચ્ચેનો જે સમય રહ્યો, કે દાખલા તરીકે કોઈ એક પ્રવૃત્તિ તમે વહેલામાં વહેલી 10 એકમના સમયે શરૂ કરો છો અને મોડામાં મોડી 15 એકમના સમયે શરૂ કરો છો, તો પણ તમારી યોજનાના કુલ સમયમાં કોઈ વિલંબ થતો નથી. તો આ 10 અને 15 વચ્ચેનો જે સમય પડ્યો સાહેબ, હા મિત્રો, તો એ સમય કયો કહેશો? તો એ સમયમાં તમે નવરાશ અનુભવશો, એમનેમ બેસી રહેશો તો પણ ચાલશે, અને એવા સમયને આપણે શું કહીશું? ફાજલ સમય. તો ફાજલ સમય એટલે શું? તો ફાજલ સમયને વ્યાખ્યાયિત આપણે આવી રીતે કરીશું, એ ટેલિટોપ પર જોઈ શકશો, કે યોજનાના કુલ સમયને અસર ન થાય તે રીતે, યોજનાના કુલ સમયને અસર ન થાય તે રીતે કોઈપણ પ્રવૃત્તિને વિલંબિત કરી શકાય તેવા મહત્તમ નવરાશના સમયને ફાજલ સમય કહે છે. યોજનાના કુલ સમયને અસર ન થાય તે રીતે કોઈપણ પ્રવૃત્તિને વિલંબિત કરી શકાય તેવા મહત્તમ નવરાશના સમયને ફાજલ સમય કહેવાય. ધ ટાઈમ વિચ બાય વિચ એની એક્ટિવિટી કેન બી ડિલેડ સો દેટ ટોટલ ટાઈમ ઓફ ધ પ્રોજેક્ટ શુડ નોટ બી અફેક્ટેડ, દેટ ટાઈમ ઇઝ કોલ્ડ ફ્લોટ ટાઈમ. અને ફ્લોટ ટાઈમ એટલે કે ફાજલ સમય એ કેવી રીતે મેળવાય? તો સૂત્ર છે, ફાજલ સમય બરાબર LST માઇનસ EST અથવા LFT માઇનસ EFT, એટલે કે પ્રવૃત્તિ શરૂ થવા માટેનો મોડામાં મોડો સમય માઇનસ પ્રવૃત્તિ શરૂ થવા માટેનો વહેલામાં વહેલો સમય, અથવા પ્રવૃત્તિ પૂર્ણ થવા માટેનો મોડામાં મોડો સમય માઇનસ પ્રવૃત્તિ પૂર્ણ થવા માટેનો વહેલામાં વહેલો સમય. તો આ સમયોની ગણતરી કેવી રીતે થાય એ આપણે ઉદાહરણ દ્વારા હવે સમજીશું, અને એ ઉદાહરણની ચર્ચા કરશે મારા સાથી મિત્ર નીતાબેન માંડલિયા. ગુડ મોર્નિંગ મિત્રો, હવે આપણે એક એક્ઝામ્પલ લઈને એને એક્સપ્લેન કરીએ. ટેલિટોપ ઉપર તમને એક ક્વેશ્ચન્સ આપેલો છે, ફાઇન્ડ આઉટ EST. સરે એક્સપ્લેન કર્યું નીરવ સરે, EST, EFT, LST, LFT અને ફ્લોટ ટાઈમ માટે. તો આપણી પાસે એક જો પ્રોજેક્ટ છે, કાર્ય છે, એની આપેલો છે, એટલે પ્રવૃત્તિ છે અને એનો સમય આપ્યો છે, જે તમને એક્ઝામ્પલ આપ્યું છે. 1-2 એક્ટિવિટી છે, 1-2-3 છે, 2-4, 3-4, 4-5, અને એનો સમય પણ આપેલો છે. હવે એના માટે આપણે જો નેટવર્ક ડાયગ્રામ ડ્રો કરીએ, તો નેટવર્ક ડાયગ્રામમાં જુઓ તમે, જે લાસ્ટ ટાઈમ તમને ખ્યાલ છે ને, 1-2-2 આપણે પહેલાં લીધી, 1-2-2 એક્ટિવિટી, 1-2-3 લીધી હે ને, 1-2-2, 1-2-3, પછી 2-2-4, 3-2-4 અને 4-2-5. એની અંદર પછી આપણે એનો ટાઈમ નોટ ડાઉન કરી દીધો છે કે 1-2-2 એક્ટિવિટીનો ટાઈમ 4 છે, 1-2-3નો ટાઈમ 2 છે, 2-2-4નો ટાઈમ 3 છે, 3-2-4નો ટાઈમ 4 છે, અને 4-2-5નો 7 છે. પાથ એટલે કે ક્રિટિકલ પાથ મેથડ માટે ક્રિટિકલ પાથ, કટોકટીપૂર્ણ માર્ગ નક્કી કરીએ, તો આપણી પાસે અહીંયા 2 પાથ છે હે ને. ફર્સ્ટ છે 1-2-2, 2-2-4 અને 4-2-5. સેકન્ડ છે તમારી પાસે 1-2-3, 1-2-3, 3-2-4 અને 4-2-5. બંનેની અંદર આપણે ટાઈમ આપેલો છે, જો 1-2-2નો 4, 2-2-3-4નો 3 અને 4-2-5નો 7, એટલે ટોટલ સમય થાય છે તમારી પાસે 14 કલાક. નીચે આપેલો જે છે P2, એમાં 1-2-2માં 2, 3-2-4માં 4 અને 4-2-5માં 7 છે, એટલે 2+4+7 એટલે 14 છે, બરાબર 13 છે, સોરી 2+4+7, એટલે તમારી પાસે કટોકટીપૂર્ણ માર્ગ એટલે કે લોંગેસ્ટ વે, સૌથી હાઈએસ્ટ પીરિયડ એટલે CP તમારો આવે છે 14. હવે આપણે એક ટેબલ બનાવીશું કે જે સરે વાત કરી એ મુજબ, એમાં તમે જુઓ ટેબલમાં બનાવ્યું છે એક્ટિવિટી ટાઈમ EST, EFT, LST અને LFT. હવે બંને મૂકવું પડશે ને વન બાય વન. ઓકે, એમાં જો 1-2-2માં આપણે સ્ટાર્ટ કરીએ, પ્રવૃત્તિ વહેલામ વહેલી શરૂ કરવાનો સમય, તો એના પહેલાં કોઈ પ્રવૃત્તિ છે જ નહીં આપણી પાસે 1-2 પહેલાં, તો શરૂ કરવાનો સમય શું આવે? EST 0. એવી જ રીતે 1-3 છે તમારી પાસે, કે જે શરૂ કરવાનો સમય, એના પહેલાં કોઈ પણ પૂર્વગ્રામી પ્રવૃત્તિ તો છે જ નહીં આપણી પાસે, એટલે એ પણ શરૂ કરવાનો સમય
जीरो आवशे। बे थी चार में आवीए आपणे तो बे थी चार शुरू करवी छे एना माटे पहला वन टू टू एक्टिविटी पूरी थाय अने एनो समय छे चार, ए चार कलाक पूरा थाय पछी ज आपणे शुरुआत करी शकीए। एटले वन टू टू माटे चार कलाक ईएसटी अर्लीएस्ट स्टार्टिंग टाइम। थ्री टू फोर लईए तो थ्री टू फोर में अपनी पास शुरू करवा माटे जुओ नीचे बे कलाक छे, अपनी पास बे कलाक पूरा थाय पछी तमे चालू करी शको प्रवृत्ति थ्री टू फोर, एटला माटे छे एनो अर्लीएस्ट स्टार्टिंग टाइम टू। हवे मित्रों आपणे करवी छे प्रवृत्ति नेक्स्ट वन चार थी पाँच, एना माटे जुओ टाई थई जाय छे, बन्ने रूटे आवी शकाय छे, एक थी बे, बे थी चार अने एक थी त्रण ने त्रण थी चार छे। तो एक थी बे अने बे थी चारनो समय छे चार वत्ता त्रण सात छे, અને નીચેનો ટાઈમ છે તમારી પાસે બે ને પ્લસ ચાર એટલે કે છ કલાક છે। અહીંયા આપણે શું કરીશું, વધુમાં વધુ સમયને ધ્યાનમાં લઈએ છીએ, એટલે તમારી પાસે એકથી બે, બેથી ચારનો સમય ચાર ને ત્રણ સાતને આપણે હે ને છે કન્સિડર કરીશું, બરાબર। અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ અહીંયા આવશે સેવન, એ છે આપણી પાસે સેવન, બરાબર। હવે જુઓ આપણે ચારથી પાંચમાં આવીએ, ચારથી પાંચમાં આવીએ તો એના માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, હા ચારથી પાંચનો ટાઈમ આપણે લીધો, ત્રણથી ચારનો પતી ગયો। હવે ઈ એફ ટી, તો ઈ એફ ટીમાં સરે કહ્યું એ મુજબ ઈ એફ પીપીટીમાં તમારી પાસે છે જ એની ફોર્મ્યુલા, હા ઈ એફ ટી બરાબર છે ને ઈ એસ ટી પ્લસ એક્ટિવિટી ટાઈમ। એના મુજબ હવે ટેલિટોપ ઉપર જોઈએ તો જો આપણી પાસે ટાઈમ છે બંને ટોટલ, ફોર પ્લસ ઝીરો એટલે ફોર, ટુ પ્લસ ઝીરો એટલે ટુ, થ્રી પ્લસ ફોર એટલે સેવન, ફોર પ્લસ ટુ સિક્સ અને સેવન પ્લસ સિક્સ એટલે આપણી પાસે એ છે ફોર્ટીન, રાઈટ। હવે મિત્રો આપણે કરીશું સ્ટાર્ટ એલએસટી લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, જે આપણે બોટમ ટુ ટોપ એટલે કે ડાઉન ટુ અપ નીચેથી ઉપરની તરફ જઈશું। નીચેની એક્ટિવિટી જુઓ તમારી છેલ્લે પર ડાયગ્રામમાં, ચારથી પાંચ છે બરાબર, એનો સમય કેટલો છે સેવન છે, સૌથી વધુમાં વધુ સમય આપણો કેટલો છે ચૌદ છે, બરાબર ને। એટલે ચૌદની માંથી સાતનો પિરિયડ છે માઇનસ કરીએ તો આપણી પાસે કેટલે રહે સમય, સાત રહે ને। નીચેથી જુઓ ફોર ટુ ફાઇવ એક્ટિવિટીમાં સેવન રહેશે, પછી આગળ આવીએ ત્રણથી ચાર પ્રવૃત્તિમાં, તો ત્રણથી ચારની અંદર કુલ સમય કેટલો થયો છે, ત્યાં ચાર વત્તા સાત આપણી પાસે કેટલા છે અગિયાર છે, એટલે ચૌદમાંથી આપણે અગિયાર બાદ કરીએ એટલે તમારી પાસે આવશે ત્રણ। હવે આવી આપણે બેથી ચારમાં, તો બેથી ચારનો તમે સમય જુઓ પ્રિસિડિંગ એક્ટિવિટી, આપણે આગળ આવીએ તો ત્રણ વત્તા એનો સમય છે કેટલો, ત્રણ વત્તા છે આપણી પાસે સાત એટલે ટોટલ દસ છે, તો ચૌદમાંથી આપણે દસ બાદ કરીશું એટલે આવશે તમારી પાસે ચાર। એકથી ત્રણમાં આવીએ તો એકથી ત્રણમાં આપણી પાસે આવવા માટે જુઓ તો છે બે ચાર અને સાત, ટોટલ સમય આપણી પાસે કેટલો છે તેર છે, ને સત્તર ચૌદમાંથી આપણે તેર બાદ કરીશું એટલે આવશે એક। વન ટુ ટુ એક્ટિવિટીમાં જોઈએ તો વન ટુ ટુમાં આપણી પાસે જે લોંગેસ્ટ રૂટ છે તમારો બરાબર, એ ચેક કરો, ટોટલ છે આપણી પાસે ચાર ત્રણ અને સાત એટલે ચૌદ છે, તો ચૌદમાંથી ચૌદ એટલે માઇનસ કરીએ એટલે તમને મળશે ટાઈમ ઝીરો, બરાબર। હવે આપણે કન્ટિન્યુ કરીએ તો નેક્સ્ટ વન લઈએ એલએફટી લેટેસ્ટ ફિનિશ ટાઈમ, અને એના માટે પીપીટીમાં જુઓ તમને ફોર્મ્યુલા છે એલએસટી પ્લસ એક્ટિવિટી ટાઈમ। હવે ટેલિટોપ ઉપર જોઈએ તો એડ કરીએ છીએ આપણે ટાઈમમાં ફોર પ્લસ એલએસટીનો ટાઈમ હે ને, ફોર પ્લસ ઝીરો એટલે આવશે તમારી પાસે ફોર, પછી નેક્સ્ટ વન ટુ પ્લસ છે ને તમારી પાસે ડેટા એટલે છે લઈ છે ટુ પ્લસ વન એટલે આવશે થ્રી, રાઈટ। એવી રીતે થ્રી પ્લસ ફોર છે એટલે કે એલએસટી પ્લસ એક્ટિવિટીનો ટાઈમ આપણે એડ કર્યો છે, તો થ્રી પ્લસ ફોર સેવન, ફોર પ્લસ સિક્સ છે તમારી પાસે અને છેલ્લે સેવન પ્લસ સેવન ફોર્ટીન છે, રાઈટ। અને લાસ્ટમાં આપણી પાસે છે ફાજલ સમય, ફાજલ સમય મતલબ ફ્રી સમય, રાઈટ। એના માટે આપણી પાસે સરે કહ્યું બે સૂત્રો છે, એલએફટી માઇનસ ઈએફટી અથવા એલએસટી માઇનસ ઈએસટી। એલએફટી માઇનસ આપણે ઈએફટી કરીએ તો ફોર માઇનસ ફોર ઝીરો, ત્રણ માઇનસ બે એટલે એક આવશે, સાત માઇનસ સાત એટલે ઝીરો આવશે, પછી સિક્સ માઇનસ સેવન એટલે વન આવશે અને ચૌદ માઇનસ ચૌદ એટલે ઝીરો આવશે, એ આપણો ફ્રી સમય છે, એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છે કે વન ટુ થ્રી એક્ટિવિટીમાં આપણી પાસે એક કલાક છે, થ્રી ટુ ફોર એક્ટિવિટીમાં આપણી પાસે એક કલાક કે જે ફ્રી સમય છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તમે લઈ લો કે બીજો હું લઈ
આને ફરી સમજવા, વધારે વિગતે સમજવા બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. ટેલિટોપ પર તમે જોઈ શકો છો ઉદાહરણ આપેલું છે જેમાં પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ પહેલાંની પ્રવૃત્તિ એટલે કે પુરોગામી પ્રવૃત્તિ આપેલ છે અને દરેક પ્રવૃત્તિ માટેનો સમય તમને આપેલો છે. અગાઉ તમે જે ઉદાહરણ જોયું મિત્રો એમાં ઘટના આપેલી હતી 1, 2, 2, 1, 2, 3, 2, 2, 4 એ રીતે. અહીંયા આગળ તમને પ્રવૃત્તિ આપેલ છે એ બી સી ડી ઈ એફ જી અને દરેકની પુરોગામી પ્રવૃત્તિ પણ આપેલ છે અને એના માટેનો સમય આપેલો છે. હવે એનો પટનકશો કેવી રીતે દોરાય એ પટનકશો આપ અહીંયા જોઈ શકો છો ઉપર જે દોરેલો છે તમારી પાસે. પહેલી પ્રવૃત્તિ છે એ જેના માટે કોઈ પુરોગામી પ્રવૃત્તિ નથી એટલે કે યોજનાની શરૂઆત એ પ્રવૃત્તિ એથી થાય છે અને એટલે આરંભિક ઘટના મેં લીધી એક ત્યાંથી પ્રવૃત્તિને દર્શાવી તીર દ્વારા અને એક પ્રવૃત્તિ એ પૂરી થઈ ત્યાં આગળ ઘટના બે ઉદ્ભવે છે એટલે પ્રવૃત્તિ એ અથવા તો ઘટના 1, 2, 2 જેના માટેનો સમય છે 10 એકમ એ 10 એકમ એની નીચેની તરફ દર્શાવેલો છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે બી અને સી આ બંને જે પ્રવૃત્તિ છે એ બંને માટે પુરોગામી પ્રવૃત્તિ એ છે એટલે જો બે કે બે કરતાં વધુ પ્રવૃત્તિ માટે પુરોગામી પ્રવૃત્તિ એક જ હોય ત્યારે એ ઘટના પૂરી થયા પછી એમાંથી એક કરતાં વધારે તીર નીકળે એટલે અહીંયા આગળ ઘટના બે પૂરી થયા પછી બે તીર નીકળ્યા અહીંયા એક ગયું ઉપરની તરફ 2, 2, 3 ત્યાં પ્રવૃત્તિ બી દર્શાવી આપણે અને 2, 2, 4 ત્યાં પ્રવૃત્તિ સી દર્શાવી. પ્રવૃત્તિ બી માટેનો સમય છે એ 13 એકમ એ નીચે દર્શાવેલો છે અને પ્રવૃત્તિ સી માટે